ઇલેક્ટ્રિક વ્હીકલ લોકો વધુ વાપરતા થાય તે માટે સીએમ રૂપાણીની જાહેરાત. હોટેલો પાસે 500 ચાર્જિંગ સ્ટેશનો બનાવવાની પણ તૈયારી. ફોર વ્હીલર માટે 1.5 લાખ, થ્રી વ્હીલર માટે 50,000 અને ટુ વ્હીલર માટે 20,000 સુધીની અપાશે સબસિડી. ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે બનાવાઈ રહેલા ઓક્સિજન પાર્કમાં કર્યું વૃક્ષારોપણ. કહ્યું પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણા સૌની અને દરેક સોસાયટીઓમાં થવું જોઈએ વૃક્ષારોપણ. કોરોના મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું સરકારે બીજી લહેરમાં બેદરકારી રાખવી અને યોગ્ય સમય યોગ્ય નિર્ણય ન લીધા. ત્રીજી લહેર માટે સરકારે કરવી પડશે તૈયારી અને 100% વેક્સિનેશનનો પૂરો કરવો પડશે. રાજ્યમાં માસ્ક નહીં પહેરવા બદલ દંડની રકમ 1,000થી ઘટાડી 500 કરવા રાજ્ય સરકાર હાઈકોર્ટ સમક્ષ કરશે રજૂઆત. જાહેર હિતની ધ્યાનમાં રાખી ઘટાડી શકે છે દંડની રકમ. કોવેક્સિનનો ડોઝ લેનારા માટે વિદેશ જવાની રાહ જલ્દી થઈ શકે આસાન. આવતીકાલે WHOમાં થનારી બેઠકમાં કોવેક્સિનને લઈને થશે ચર્ચા. આ પહેલા આજે DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી કોવેક્સિનના ત્રીજા ટ્રાયલના ડેટાની પણ કરશે સમીક્ષા. જમ્મુ કાશ્મીર મુદ્દે પીએમ મોદીની બેઠક પહેલા હલચલ તેજ. નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારૂક અબ્દુલ્લાના ઘરે ગ્રુપકાર ગ્રુપ ગઠબંધનની બેઠક. પીએમની બેઠકમાં આમંત્રણ મુદ્દે, સંયુક્ત રણનીતિ મુદ્દે વાતચીત. તો જમ્મુમાં ભાજપની કોર ગ્રુપની બેઠક. ટીએમસી સાંસદ નુસરત જહાં સામે એક્શન લેવા બીજેપી સાંસદ સંઘમિત્રા મોર્યા લોકસભા સ્પીકરને કરી અપીલ. કહ્યું નુસરત જહાંએ લોકસભામાં નુસરત જહાં રૂહી જૈન તરીકે લીધા શપથ અને તેમના પતિ નિખિલ જૈને ગણાવ્યા. હવે તેઓ લગ્નને કહી રહ્યા છે ગેરકાયદે. લોકસભાને ભ્રમિત કરવા બદલ થાય કાર્યવાહી. હિન્દુઓનું જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના મુદ્દે યુપીના સીએમ યોગી આદિત્યનાથની મોટી કાર્યવાહી. એનએસએ અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના આપ્યા નિર્દેશ. આરોપીઓની પ્રોપર્ટી જપ્ત કરવાના પણ આદેશ. જામનગરમાં હોસ્પિટલમાં જાતીય સતામણી કેસ મુદ્દે મહિલા ન્યાય મંચના આ ચોક્કસ મુદ્દતના ધરણા. પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની પણ માંગ. ફરિયાદ નહીં નોંધાય તો કોર્ટમાં કરાશે ફરિયાદ. આરોપીઓની ધરપકડ ન કરાતા ઉઠ્યા હતા અનેકો સવાલ.